44 વર્ષ પહેલા મૃત્યુ પામેલો વ્યક્તિ જીવિત થયો અને કરી ગયો કરોડોનું કૌભાંડ. 44 વર્ષ પહેલા મૃત્યુ પામેલ વ્યક્તિ જીવિત થયો અને કરી ગયો કરોડોનું કૌભાંડ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા હર્ષદપુર ગામે આવેલ ખેતીની જમીન કે જે NRI કાંતિલાલ પ્રભાશંકરની માલિકીની આવેલ છે. સર્વે નંબર 125 અને 110 વાળી કુલ 0.73.85 હેક્ટર જગ્યા આવેલી છે, જેની હાલની બજાર કિંમત 7 કરોડથી પણ વધુ થાય છે. જમીનના મૂળ માલિક કાંતિલાલ પ્રભાશંકર કે જેઓ તારીખ 7 જુલાઈ 1970ના કેન્યા ખાતે મૃત્યુ પામેલા છે. તેના વારસદાર પણ કેન્યા તેમજ સ્કોટલેન્ડ અને UKમાં રહે છે. વર્ષોથી આ જમીન બંજર પડી હોય, કોઈની અવર જવર ના રહેતા હોય, જમીનની કિંમત કરોડોની હોય, ભૂમાફિયાઓની નજર પડતા સૌ પ્રથમ ડમી કાંતિલાલ પ્રભાશંકર વ્યક્તિ ઊભો કર્યો અને તેનું ડમી મુખત્યાર નામું મુંબઈ જઈ બનાવી ખંભાળિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ટોળકી ઊભી કરી લંજા હુસેન સંઘવી અને મધુકાંત શાહ નામથી વેચાણ દસ્તાવેજો કરી લીધેલ. ત્યારે આ જમીન માલિકના ભાણેજને ખબર પડતા તેમના દ્વારા રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર, કલેક્ટર, પોલીસ બધે ફરિયાદ અરજી આપેલ. તેથી આ જગ્યા તેમના નામ પર દાખલ થયેલ નહીં, પરંતુ તે વખતે આ ફરિયાદ અરજી બાબતે પોલીસે કોઈ પણ જાતની કાર્યવાહી કરેલ નહીં અને ભૂમાફિયા ટોળકીએ ફરી 2022માં જગ્યાનો દસ્તાવેજ અન્ય સધુભા ચુડાસમાને કરી આપેલ. ત્યારે ફરી મૂળ માલિકના ભાણેજ દ્વારા ફરિયાદી કરાઈ અને તે બાબતે આ વખતે પોલીસ જાગી અને તપાસ હાથ ધરી, જેમાં સમગ્ર મામલો બહાર આવ્યો છે. ખંભાળિયા પોલીસે દસ્તાવેજ ખોટા માલ લેનાર, વેચનાર અને સાક્ષી મળી કુલ 7 લોકો સામે IPC કલમ 465, 466, 471, 120 બી, 170 મુજબ તારીખ 24/12/2023ના રોજ 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરેલ અને તેમાંથી 4 આરોપીઓને પકડી પાડેલ છે. હાલ જેલ હવાલે છે, પરંતુ 1 મહિનાથી વધુ સમય નીકળી ગયો હોય તેમ છતાં મુખ્ય સૂત્રધાર બનાવતી કાંતિલાલ સહિતના 4 આરોપી હાલ ફરાર છે અને અનેક આરોપીઓ નામ ખુલવા પામે તેમ કોઈ ત્યારે પોલીસ પાસે યોગ્ય અને પારદર્શક તપાસની માંગ સાથે આજરોજ ફરિયાદી રશ્મિન શુક્લાએ પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારે આ મુદ્દે પોલીસે તપાસ ચાલુ છે અને તમામ આરોપીઓને પકડી પાડવામાં આવશે તેવું જણાવ્યું. બ્યુરો રિપોર્ટ, લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા. કાંતિલાલ પ્રભાશંકર જોશી બોલવાનું. હા, કાંતિલાલ પ્રભાશંકર જોશી, વખાઈ લેનાર માં સદુભા નવભા રહેવાસી ઉદાસન. રહેવાસી 1034 પહેલા માળ, શિવગંગા એપાર્ટમેન્ટ, HV રોડ, જવાહર, ગોરેગાંવ, મુંબઈ. કાંતિલાલ પ્રભાશંકર જોશી, ફ્લેટ નંબર 134 પહેલા માળ, શિવગંગા એપાર્ટમેન્ટ, HV રોડ, જવાહર નગર, ગોરેગાંવ, મુંબઈ. બરાબર. દસ્તાવેજ લખી આપનાર કાંતિલાલ પ્રભાશંકર જોશી. લેખમાં દર્શાવ્યા મુજબ ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામના, મારું નામ છે શુક્લ રશ્મિન જગાશંકર અને હું ખંભાળિયાનો રહેવાસી છું અને હાલ અમદાવાદ રહું છું. ખંભાળિયાની અંદર, હર્ષદપુરની અંદર, મારા કુટુંબી મામા કાંતિલાલ પ્રભાશંકર જોશી જે સ્કોટલેન્ડની અંદર રહે છે અને 1973ની અંદર એક્સપાયર થઈ ગયા છે અને એમની જમીન ખંભાળિયાની અંદર આવેલી છે, આશરે 5 વીઘા જેટલી અને 7000 કરોડ રૂપિયા જેવી એની કિંમત થઈ છે. આ જમીનની અંદર ફરજી કાંતિલાલ પ્રભાશંકર ઊભા થઈ અને આ જમીનનો દસ્તાવેજ બોગસ બનાવેલા છે અને આ બોગસ દસ્તાવેજોની હાલની તારીખે પોલીસ તપાસને બધું ચાલે છે. આ તપાસની અંદર જે જે આમાં હોય ગુનેગારો, એ ગુનેગારોને પકડી અને એને સખત સજા થાય અને એની સામે કાયદેસરની કાર્યવાહી થાય, તેમજ રેવન્યુ ડિપાર્ટની અંદર પણ કાયદેસરની બધી તપાસ થાય અને એની અંદર કાયદેસરની કાર્યવાહી થાય. ખંભાળિયા પોલીસ સ્ટેશનના હર્ષદપુર ગામની અંદર રેવન્યુ સર્વે નંબર 110-125 વાળી જમીનની અંદર ફરિયાદી લક્ષ્મીનભાઈ સુતર, જેઓ પ્રભાશંકર સુંદરસિંહ જોશી, જે એના વતની હતા અને અત્યારે સ્કોટલેન્ડની અંદર NRI છે, એમનો કુલ મુખ્ય ત્યાર એવા લક્ષ્મીનભાઈ શુકલની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસ સ્ટેશનની અંદર 24/12/2023ના રોજ નકલી ડોક્યુમેન્ટ બનાવી અને જમીન બરોબર વેચી મારવાનો ગુનો નોંધાયેલો હતો, જેની અંદર કલમ 177, 205, 465, 466, 468, 471 અને 120 ગુનો નોંધાયો છે. તપાસ અત્યારે ખંભાળિયા પોલીસ સ્ટેશન વિચારનાઓ ચલાવી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓની અટક થઈ ગઈ છે અને બાકીના 3 આરોપી ફરાર છે. તે સિવાય અન્ય તપાસમાં પૂછે